रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती है उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं? ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की, इसमें खुशबू है गुजरात की। यहां त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। नमस्कार, केम छो? गुड इवनिंग। शनिवारनी आ सफर हवे लगभग थोड़ाक एपिसोड पछी 50 ना आंकड़े पहुंचशे। अर्धी सदी पटकारवानी अमे तैयारी करी लीधी छे अने एमा आजनो आ खास एपिसोड। गुजराती संगीत अने साहित्य ने समर्पित एकमात्र एप्लिकेशन जलसो उपर आप छो। जलसो नु आ फेसबुक पेज अने तमे हवे माणवा जई रह्या छो लाइव जामिंग नो अमारो आ कार्यक्रम। ગુજરાતી સંગીતના લગભગ અમે 40થી વધારે એપિસોડ આ લાઈવ જેમિંગમાં ઉજવી ચૂક્યા છીએ। દર શનિવારે આપણે મળીએ છીએ અને મારે તમને બહુ આગ્રહપૂર્વક એવું કહેવાનું હોય છે કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને માત્ર આ કાર્યક્રમ પૂરતા તમે સીમિત ના રહેશો। આ એપ્લિકેશનના ખરા નૂરને માણવું હોય તો એને ડાઉનલોડ કરો એપસ્ટોર અને પ્લે સ્ટોર ઉપરથી। અને આજનો કાર્યક્રમ ખાસ છે। કવિ ભાવિન ગોપાણી બહુ સરસ લખે છે કે મન દઈને સાંભળો તો સૌ જિંદગી ગઝલ છે, મન દઈને સાંભળો તો સૌ જિંદગી ગઝલ છે, નોખો આ રોગ નોખો આ રાગ સૌનો નોખી બહેરથી છે, મન દઈને સાંભળો તો સૌ જિંદગી ગઝલ છે, નોખો આ રાગ સૌની નોખી બહેરથી છે, અને વધશે વજન ગઝલના સૌ શેરમાં હવેથી, વધશે વજન ગઝલના સૌ શેરમાં હવેથી, કે આવવાનું પાણી સુરત શહેરથી છે। સુરત એટલે એ ભૂમિ જ્યાં ગઝલોનો પાક એવો લહેરાય છે, એવો ખીલ્યો છે કે આપણને બધાને અહીં સુધી હરિયાળી એની મહેસૂસ થાય છે। આજના આપણા કલાકાર પણ મૂળ સુરતના, સુરત શહેરથી, અને આમ તો મૂળ ગુજરાતી સંગીતને સમર્પિત એક એવા કલાકાર, એક એવા અદના કલાકાર કે જે કદાચ ગુજરાતી સંગીતને એટલું બધું પ્રેમ કરે છે કે પોતાની સાથેના મિત્રોને પણ એમણે ગુજરાતી સુગમ સંગીત અને ગુજરાતી સંગીતથી એટલા માહિતગાર કરાવ્યા કે બધા કલાકારો આજે પોતાનું એક નામ કરીને બેઠા છે। ખૂબ જાણીતા સ્વરકાર અને ગાયક, મારી સાથે ખૂબ દિલથી આવકાર આપો આ આજના કલાકારને, આદરણીય શ્રી શૌનક પંડ્યાને હું આવકાર આપું છું અમારા સ્ટુડિયોમાં। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ, વી વેલકમ યુ સર, થેન્ક યુ। શૌનકભાઈની ગુજરાતી સંગીત પ્રત્યેની પ્રીતિ તો જાણીતી છે, સાથે સાથે એમના કાર્યક્રમો પણ ખૂબ એમણે કર્યા છે, એટલે સરકારી માધ્યમો માટે કામ કર્યું છે, પ્રાઇવેટ શોઝ કર્યા છે, ખૂબ બધા સ્વરાંકનો કર્યા છે, એટલે આજનો આ કાર્યક્રમ જરાક જુદો એ રીતે રહેવાનો છે કે ઘણી બધી ગઝલો, ઘણા બધા નવા સ્વરાંકનો, ઘણા બધા નવા ગીતો તમને સાંભળવા મળશે। એ ગીતો જે કદાચ તમે હજી સુધી ક્યાંય સાંભળ્યા નથી, જરા ઓછા જાણીતા છે, કદાચ તમને બિલકુલ ખબર નથી, આ ગીતો ગઝલોને આજે આપણે માણવાના છીએ। અને સાથે આપણી સાથે શૌનકભાઈની સાથે એક બીજા એવા કલાકાર કે જેઓ પોતે પણ ગુજરાતી સંગીતને બહુ દિલથી પરફોર્મ કરે છે અને વર્ષોથી પરફોર્મ કરે છે, ખૂબ આદર સાથે હું આવકાર આપું છું સત્યેન જગીવાળાને। થેન્ક યુ વેરી મચ સત્યેનભાઈ, શૌનકભાઈ અમારી સાથે જોડાયા છો, અને સાથે બે એટલા જ સરસ મજાના સંગીતકારો કે જેઓ પણ આમ શું કહેવાય, માંધાતા છે, મંજાયેલા છે, સિદ્ધહસ્ત છે, પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાના વાદ્યો સાથે જાણીતા છે, એટલા જ આદર સાથે, એટલા જ વાલથી હુંફથી આવકારું છું દર્શન ઝવેરીને અને સતીશ રેવરને। તો ભાઈ, સુરત શહેરથી આ પાણી આવ્યું છે, તાપીનું પાણી આજે સાબરમતી ના કાંઠે છે, અને આપણે તો શું કરવાનું છે, અહીંયા ખોબો લઈ, અંજલી લઈને એક છાલક આપણા ચહેરા પર ઉડાડવાની છે ને બીજી મનમાં। ચાલો શરૂ કરીએ છીએ આ મહેફિલની। આપ સૌનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે, આપ છો જલસો ઉપર, જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે। થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ, આ આખે આખા સેશનને શેર કરો, સ્પ્રેડ કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। શૌનકભાઈ ફરીથી એક વખત આવકાર, થેન્ક યુ। શું કરીશું, કેવી રીતે આગળ વધવું છે? આપણે સૌપ્રથમ ભગવતી કાકાની એક ભક્તિ રચનાથી શરૂ કરીએ। વાહ વાહ, બરાબર,
ઘર ઘર સરને સાધની હરે હરી મારે રુધિયે રહે જો રે હરી મારે રુધિયે રહે જો રે દુખ જે હું દઉં તે સહેજો રે દુખ જે હું દઉં તે સહેજો રે મજબૂર કરતો હોય તો તમે વિચાર કરો કે આ બે કલાકના આ સેશન્સ કેવા રહેશે. જલસો ઉપર આપણી સાથે આજના આ લાઈવ જેમિંગના કાર્યક્રમમાં જોડાયા છે અતિ આદરણીય સ્વરકાર ગાયક ખૂબ જાણીતા શૌનક પંડ્યા અને સત્યન જગીવાળા અને સંગીતકારો. આ કાર્યક્રમ આખે આખો તમે જલસોના ફેસબુક પેજ ઉપરથી લાઈવ જોઈ રહ્યા છો અને જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. ખૂબ બધા નોખા અનોખા જાણીતા અજાણ્યા ગુજરાતી ગીતોને આજે આપણે માણવાના છીએ અને તમે જ્યાં બેઠા હો ત્યાં જ બેઠેલા રહો. શેર કરો આખે આખા સેશનને તમારા મિત્રોને ને પ્રિયજનોને ને સ્વજનોને જણાવો. આજના શનિવારે બીજું કંઈ ખાસ કામ કરવાનું હતું નથી, સુખ શનિવારનું હોય છે. રવિવારે તો સોમવારની ચિંતા સવારથી જ આવીને વળગે, શનિવારની રાતની મજા છે. શનિવારની રાત એ જીવનનું નજરાણું છે, અણમોલ મોતી જેવું છે અને સાચવી રાખવા જેવું છે. કેટલી બધી મહેફિલો થાય, કેટલી બધી સંગત થાય, કેટલી બધી વાતો થાય. આજે વાતો ગુજરાતી સંગીતની સાહિત્યની ભાષાની સંગત અને આ મહેફિલ આ શનિવારની રાત્રે આપનું પણ સ્વાગત છે. શૌનક પંડ્યા સાથે આપણે કરી રહ્યા છે લાઈવ જેમિંગ. જી શૌનકભાઈ, હવે ગૌરાંગભાઈ ઠાકરની એક સરસ રચના છે, હમણાં હમણાં તાજી જ લખી છે અઠવાડિયા પહેલા, મને ગમી ગઈ, પહેલી વાર અહીંયા પ્રસ્તુત કરું. ઈર્ષાદ Thank you.
પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો. એકબીજાને પડખે રહીને મેળવી લઈએ તાળો. પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો. એકબીજાને પડખે રહીને મેળવી લઈએ તાળો. પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો. ભીત વગરનું મનડું મૂકતું આખા ઘરમાં બારી, વાત નિરખતા દ્વાર ઉભાતા ટહુકાઓ શણગારી. ભીત વગરનું મનડું મૂકતું આખા ઘરમાં બારી, વાત નિરખતા દ્વાર ઉભાતા ટહુકાઓ શણગારી. વાલ ભરેલું વાદળ પૂછે કોનો છે આ માળો. પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો. એકબીજાને પડખે રહીને મેળવી લઈએ તાળો. પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો. ચિઠ્ઠી લખજો નામ લખીને મારું, પતંગિયાને સોંપી દેજો કરશો ના સરનામું. સાત સુરોના સાત રંગોના સપ્તપદી સરવાળો. પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો. એકબીજાને પડખે રહીને મેળવી લઈએ તાળો. પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો, પ્રેમ નો રંગ નિરાળો. અને ચિન્મય શાસ્ત્રી લખે છે કે બિસ્માર ઓરડાનું પર્યાવરણ નવું છે. બિસ્માર ઓરડાનું પર્યાવરણ નવું છે. તારા ગયા પછીનું વાતાવરણ નવું છે. બદલાઈ ગયો જમાનો એકાદ બે દિવસમાં. મહેફિલમાં આવનારું એક એક જણ નવું છે. તમે અમારી મહેફિલમાં કદાચ આ શનિવારે પહેલી વખત જોડાયા હોય એવું બની શકે, અને એક એક ગીત કદાચ તમારા માટે નવું હોય એવું પણ બની શકે. ગુજરાતી ગીત સંગીતની મહેફિલમાં આપનું સ્વાગત છે. આપ છો જલસોના આ લાઈવ જેમિંગ સેશનમાં, અને લોકોનો ફીડબેક તો આવી જ રહ્યો છે. ઘણા બધા લોકો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને એમની ફરમાઈશો પણ છે જ. હું કેટલાના ફીડબેક વાંચી શકીશ અને કેટલાની ફરમાઈશો પૂરી થઈ શકશે એ વિશે થોડીક અસમંજસ અમને દરેક કાર્યક્રમમાં રહેતી હોય છે. પણ શૌનકભાઈ અને એમની ટીમ પૂરો પ્રયત્ન કરશે કે તમારી ફીડબેક, તમારો કોઈ ફરમાઈશ હોય તો અમે ચોક્કસથી એને ભજવવાનો અને પૂરતો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. મેઘા પારેખ કહી રહ્યા છે ખૂબ સરસ. જીગર આચાર્ય કહી રહ્યા છે જય હો. શૌનકભાઈ, ગૌરાંગભાઈ જય હો. જીગર આચાર્ય કહી રહ્યા છે પ્રેમનો રંગ ક્યાં કહેના. સુનિલ ભરવાડ કહી રહ્યા છે આઈ વોન્ટ ધીસ સોંગ પ્રેમનો રંગ નિરાળો. એટલે વી ઓલ્સો વોન્ટ ધીસ સોંગ, દેટ ઇઝ વાય વી હેવ અરેન્જ્ડ ધીસ સેશન, રાઈટ? આ આખે આખા કાર્યક્રમમાં જે ગીતો ગાવાશે એને અમે
ભરપૂર પ્રયત્ન કરીને અમારી ટીમ એક એક ગીતોને પણ છૂટા પાડી પાડીને આ લાઈવ જેમિંગના સોલો ટ્રેક્સ પણ અમારી એપ્લિકેશનમાં અવેલેબલ કરાવે છે. આખે આખો કાર્યક્રમ વિડીયો દ્વારા પણ સરસ રીતે રેકોર્ડ થઈ રહ્યો છે, એનું યુટ્યુબ વર્ઝન પણ ટૂંક સમયમાં આવશે અને સ્ટુડિયો વર્ઝન તો આ કાર્યક્રમના લગભગ અડધો કલાક પણ પતવાના અડધો કલાકના સમયમાં તમને એપ્લિકેશન પર જોવા મળશે. પણ આ બધા માટે તમારે જરૂરી છે કે એપ્લિકેશન ડાઉનલોડ કરો એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાંથી. તમને આ બધા જ કાર્યક્રમોની માહિતી અને સરસ એના રેકોર્ડિંગ્સ સાંભળવા મળશે. ખૂબ જાણીતા કલાકાર અમન લેખડિયા આપણી સાથે જોડાયા છે અને કહી રહ્યા છે કિનારો અલગ રહીને, કિનારાઓ અલગ રહીને. આ ગીતની ફરમાઈશ, આ ગઝલની ફરમાઈશ એ કરી રહ્યા છે અમન. અમનભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. અમનભાઈનું એક આખે આખું બહુ જ સરસ મજાનું લાઈવ જેમિંગ સેશન થઈ ચૂક્યું છે અને એ પણ અદભુત રહ્યું હતું. દર્શનભાઈ એ વખતે પણ આપણી સાથે જોડાયા હતા. હું ખૂબ ખૂબ આભાર વર્ષ તમને લોકોને ખૂબ ધન્યવાદ આપું છું. તમે છેક સુરતથી આ કાર્યક્રમ માટે આવ્યા છો, વી આર ઓબ્લાઇજ, થેન્ક યુ વેરી મચ. ખૂબ જાણીતા કવિ ઋષભભાઈ મહેતાનો એક સરસ ફીડબેક છે, પણ એ વાંચીએ એ પહેલા આપણે આગળ વધીએ એ પછી એ ફીડબેક વાંચીએ. કૈલાસ પંડિતની એક ગઝલ, આશિતભાઈનું સ્વરાંકન છે. વાહ વાહ વાહ. ભૂલી જવાનો હું જે કહેતા હતા મને, ભૂલી જવાનો હું જ એ કહેતા હતા મને, એવું કહીને જ તો ભૂલી ગયા મને. ભૂલી જવાનો હું જ કહેતા હતા મને, એવું કહીને જ તો ભૂલી ગયા મને. ભૂલી જવાનો હું જ તારા વિશે કશું તમને પૂછ્યું નથી, શું કોઈએ તારા વિશે કશું, કે તારા વિશે તો કેટલું, કે તારા વિશે તો કેટલું પૂછે બધા મને. ભૂલી જવાનો હું જ કહેતા હતા મને, એવું કહીને જ તો ભૂલી ગયા મને. ભૂલી જવાનો હું જ ચાલી શકત ન હું, થાકી ગયો તો ખૂબ ચાલી શકત ન હું, કે સારું થયું કે લોક ખુદ ઉંચકી ગયા મને. ભૂલી જવાનું હું જે કહેતા હતા મને, એવું કહીને જ તો ભૂલી ગયા મને. ભૂલી જવાનો જ, ઓ ભૂલી જવાનો જ, હે ભૂલી જવાનો જ. એક રણક તું સ્વરાંકન, એક રણક તું અંદાજ ને પરફોર્મન્સ. ખૂબ જોરદાર તાળીઓ સાથે વધાવી લો એ સંગીતકારોને જેમણે આખા આખા આખી આ પ્રસ્તુતિમાં જાન રેડી દીધો છે. કીબોર્ડ ઉપર દર્શન ઝવેરી અને તબલા ઉપર સતીશ રેવર. ખૂબ તાળીઓ પાડો જ્યાં પણ હો તમે ત્યાં. અને ભૂલી જવાનો હું જ એ કહેતા હતા મને, એવું કહીને
એ જ તો ભૂલી ગયા મને. અને ચિન્મય શાસ્ત્રીનો બીજો એક શેર મારા હાથમાં કે નયન મહારાએ મેં બસ એ જ કારણથી હતા ખોયા. શૌનકભાઈ, નયન મહારાએ મેં બસ એ જ કારણથી હતા ખોયા, તમે તડકો હતા અને મેં બિલોરી કાચમાં જોયા. ખેર, ઋષભભાઈનો ફીડબેક હતો જેની ત્યાંથી વાત આપણી અટકી હતી. જેઓ લખી રહ્યા છે, એક, શૌનકભાઈ આપ આપના એલિમેન્ટમાં છો અને આજે ઘણું નવું અને તાજું ભોજન મળશે. ઋષભભાઈ એ ખૂબ જાણીતા કવિ છે અને ખૂબ સરસ કવિતાઓ તેઓ રચે છે. તેમનું ખુદનું સ્વપાઠ પણ અમે અહીંયા રેકોર્ડ કર્યો છે, એટલે ટૂંક સમયમાં તમને ઋષભભાઈની કવિતાઓ તેમના 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 અવાજમાં સાંભળવા મળશે. એ માટે પણ તમારે જલસો ડાઉનલોડ કરવી પડે. જીગર આચાર્ય કહી રહ્યા છે, શૌનકભાઈ મારા સપનામાં આવ્યા હરી, એ એ રચના જો તમે સંભળાવી શકો તો. અને બીજા ઘણા બધા લોકોના ઘણા બધા ફીડબેક છે, એક પછી એક વાંચવાની હું કોશિશ કરું છું. મારા સપનામાં આવ્યા હરી, જીગર આચાર્યની એ ફરમાઈશ છે. પ્રિય તું સંભળાવો શૌનકભાઈ, જય મહંતની આ ફરમાઈશ છે. રાઠોડ ભરત કહી રહ્યા છે, જલસાનો રંગ નિરાળો ભાઈ, જલસાનો રંગ નિરાળો. થેન્ક યુ ભરતભાઈ. જીગર આચાર્ય કહી રહ્યા છે, નવાની મોજ. ઓકે, હા, એટલે નવા ગીતોની મોજ. અલ્કેશ પતૈન કહી રહ્યા છે, હાય, એ તમને બધાને હાય કહે છે. ખુશ પટેલ જય હો કહી રહ્યા છે, ખુશ પટેલ પ્રેમનો રંગ નિરાળો એ લખી રહ્યા છે. અંકિત ભટ્ટ કહી રહ્યા છે, જોરદાર શૌનકભાઈ. જ્ઞાનેશ ડોલિયા કહી રહ્યા છે કે મજા પડી ગઈ છે, 90 વ્યુઅર્સ થઈ જાય પછી જેમ થાય છે. અમારે ત્યાં તો 19 હોય ને તો જેમ થાય છે. કુલદીપ ગઢવી કહી રહ્યા છે, જલસાને નિહાળો હવે, જલસાને નિહાળો. થેન્ક યુ કુલદીપભાઈ. ધર્મીન પટેલ કહી રહ્યા છે, આંખ સામે આંખનું આંખને જોવું પડ્યું, બેસ્ટ સોંગ છે એમનું. ઓકે, અહીંયા અટકીએ, બાકીના ફીડબેક થોડી વાર પછી. સો હવે આ ફરમાઈશો છે, આટલા પ્રતિભાવ, હા, એ બધું આવી જશે, પ્રયત્ન કરીએ ચોક્કસ. હવે સત્યન ગાશે, ભગવતી કાકાની એક બહુ સુંદર ગઝલ છે. સત્યન, યા ઉદાસી સૂરજની આંખે ચઢી છે, ઉદાસી સૂરજની આંખે ચઢી છે, તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે, તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે, ઉદાસી સૂરજની આંખે ચઢી છે, તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે. જરા ગણગણી લઉં તમ
તમારી સભામાં ભૂલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે, ભૂલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે, તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે, ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે, તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે, તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે. તમારા વિના સાંજ ડુસકે ચડી છે. શૌનક ભાઈ તમારું સુરંગ હાજી. વાહ ભાઈ વાહ 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 વાહ. બહુ ઓછા પરિચયમાં છીએ અમે શૌનક ભાઈના એ રીતે, અને એટલે જ આ સ્વરાંકનો અમારા માટે પણ એટલા જ નવા છે જેટલા તમારા માટે તરોતાજા છે. અને તમારા વિના સાંજ ડુસકે ચડી છે. મનીષ પાઠક લખે છે કે એ ઘરે લાઇટની સગવડ હતી, એ ઘરે લાઇટની સગવડ હતી તોય આ અંધારને રહેવું જ છે. ઉદાસી જે ઘરોમાં અડ્ડો જમાવે ત્યાં આ શેર કેટલો સૂચક થઈને આપણી સામે ઉભરે છે. આ સ્વરાંકનો, આ શબ્દો, આ શેર, આ કવિતા, આ ગઝલ બધું જ ગુજરાતી ભાષાનો મહિમા કરે છે. આ બે ચાર શબ્દોમાં, એક બે વાક્યોમાં અને બે ત્રણ મિનિટમાં ગવાતા ગીતો કે લખાતા વાક્યો એ આપણી ભાષાનો સૌથી અમૂલ્ય વારસો છે. આ ભાષાને સાચવવાની અને તમારા સુધી પહોંચાડવાની અમે લગાતાર કોશિશમાં છીએ, અને એ કોશિશનું પરિણામ એટલે જલસો. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. ડાઉનલોડ કરી લેજો. એવું ના થાય કે માત્ર આ ગીતો ગણગણો, આ સ્વરાંકનો સાંભળો, આ આ કાર્યક્રમમાં મજા પડે અને તમે હાથ ખંખેરીને ઊભા થઈ જાઓ. જલસો ડાઉનલોડ કરશો તો તમારી હાજરીનું પીઠબળ અમને સતત મળતું રહેશે. ધર્મીન પટેલ લખે છે, આંખ સામે આંખને જોવું પડ્યું, જે આપણે વાત થઈ ગઈ. અંકિત દેસાઈ લખે છે કે એબ્સોલ્યુટલી એન્જોયિંગ ઇટ ઓલ ધ વે ઇન યુએસએ. થેન્ક યુ અંકિતભાઈ ફોર જોઈનિંગ અસ. એક તમે યુએસએથી અમને અમારી સાથે જોડાયા છો, અમે સ્વાગત કરીએ છીએ. હાર્દિક ટેલર કહે છે આંખ સામે આંખને, એ ફરીથી એમની આ ફરમાઈશ છે, અમારે સાંભળવું જ પડશે. ધર્મીન પટેલ, હાર્દિક ટેલર, મેં પણ એ જ કીધું છે, એ પાછા અંદર અંદર વાતો કરે છે. નીલમ મંડાલય વાળા, સત્યન મામા, તમારી મિશ્કા માટે દીકરી વાલનો દરિયો. જીગર આચાર્ય, ક્યાં કહેના, મોજ મોજ. આકાશ જોશી કહી રહ્યા છે જસી કૃષ્ણ નમસ્તે, કોક વાર આવતાને જાતા મળો છો, મળતા રહો તો ઘણું સારું. આ રચનાની પણ અમે પૂરતો પ્રયત્ન કરીશું. પ્રયત્ન અમારો એવો હોય છે કે કાર્યક્રમમાં જરા નવી રચનાઓ તમને સાંભળવા મળે. આ બધી ખૂબ જાણીતી રચનાઓ છે અને અનેક વખત તમે સાંભળી છે, છતાં જો સમય રહી, અનુકૂળતા રહી, તો આપણે ચોક્કસથી આ ગીત પણ આપણે પરફોર્મ કરવાનો પ્રયત્ન કરીશું. અશોક કાપડિયા ખૂબ જ સુંદર કહી રહ્યા છે, સુરેશ ગોસાઈ વાહ જલસો. જાગૃતિ નાયક ઠાકર કહી રહ્યા છે વાહ ખૂબ સરસ. વિજય પરમાર ને મજા પડી ગઈ છે. ચાથમ કહે, ચાતક કહે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. તુષારભાઈની આ ખૂબ જાણીતી રચના, ખૂબ જાણીતી છે, કંઈક અજાણ્યું સાંભળીએ. શૈલેષ ટેલર વેરી નાઇસ કહી રહ્યા છે. પ્રશાંત સોમાણી કહી રહ્યા છે ક્યાં બાત, દર્શનભાઈ શૌનકભાઈ મજા પડે છે. કૃણાલ નાયક કહી રહ્યા છે વાહ સરજી અદભુત. મેઘા પારેખ વાહ વાહ જલસો. જીગર આચાર્ય વાહ વાહ. જાગૃતિ શર્મા વાહ. ધર્મીન પટેલ વાહ જલસો કરાવી દીધો. સતીશભાઈ, સતીશભાઈ, આ સતીશભાઈ તમારા ફેન છે. ઉર્વી વ્યાસ વાહ વાહ કહી રહ્યા છે. અહીં અટકું, હમણાં આગળ વધીએ. અને બીજી ઘણી બધી આજે રચનાઓ સાંભળવાની છે એટલે તરત તરત આગળ વધીએ. હો હૈયા હૈયા હૈયા, હો હૈયા, હો હૈયા હૈયા હૈયા, હો હૈયા. માજી ચલ
माझी चल माझी चल हैया 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 हो हैया हो हैया 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 हो हैया जेटला तूफान दरिया माता जेटला तूफान दरिया माता ए बधा मारी नौका महता जेटला तूफान दरिया महता ए बधा मारी ओ हो हो नौका महता जेटला तूफान दरिया महता સાબરમતી નદીના કાંઠે બેઠા બેઠા હઈએ ત્યારે દરિયાના ગીતોનું આપણને કેટલું મહત્વ હોય કે કેટલી મમત હોય. આપણે તો દરિયો ખાલી બાટલીઓ ફોડવા માટે જ જઈએ, બરાબર. અહીંયા એક આખે આખું નગર જીવન આ દરિયા કિનારે વસ્યું છે. આ ગીતો એ લોકોને મળે જ. જે રીતે મોતી શોધવા જાય એ રીતે કદાચ આ શબ્દોના સાગરમાંથી આ સ્વરાંકનો અને આ ગીતો મળે છે. આ સરસ મજાનું સ્વરાંકન આપણે પહેલી વખત લાઈવ જેમિંગમાં સાંભળ્યું છે અને એટલા માટે જ હું સતત કહેતો રહું છું કે લાઈવ જેમિંગમાં જોડાઓ, પછી આ ગીતોને ભૂલી ના જાઓ. એટલા માટે જલસો ડાઉનલોડ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર અને અદ્ભુત એપ્લિકેશન છે. શૌનકભાઈ બહુ જ સરસ સ્વરાંકન હતું, બહુ બહુ મજા પડી ગઈ. કિરીટ મેઘનાથી કહી રહ્યા છે કે ક્યારેક લોક સાહિત્ય કલાકારને પણ રજૂ કરશો, અમારો પૂરતો પ્રયત્ન છે. લોક ગીતોને ગાનારા અને લોક સંગીતકારો જે છે અને અમે લાવવાની કોશિશ કરતા રહીએ છીએ અને એ એ શ્રેણીમાં કેટલાક આવી પણ ચૂક્યા છે, છતાં અમે વધારે પ્રયત્ન કરીશું કે આવા સાહિત્યકારો આવા કલાકારો તમારા સુધી પહોંચે આ મંચ દ્વારા. યશ દરજી કહી રહ્યા છે રાજાનું મન, રાજાનું મન રાણીમાં છે, આખી દુનિયા પાણીમાં છે. વાત સાચી છે, પણ કહાણીમાં ટ્વિસ્ટ છે કે આ હજી ધીરે રહીને આવશે. આ અમારો હુકમનો એકો છે, અમે એટલી જલ્દી નહીં ઉતરીએ. સો ત્યાં જ રહો. આ બહુ જ ખૂબ પ્રખ્યાત શૌનકભાઈનું આ સ્વરાંકન બહુ જલ્દીથી આવે છે. હવે જલ્દી કેટલી વારમાં પડશે હું કહીશ નહીં. નાઇક ઉર્વી કહી રહ્યા છે પ્લીઝ રાજાનું મન, અમારું માનો. યશ દરજી ઇફ આઈ ડિડન્ટ મિસ્ડ, પછી
કંઈ લખ્યું નથી. સંકેત પટેલ કહી રહ્યા છે, વાહ સતીશ એન્ડ દર્શનભાઈ, પ્લીઝ ટેલ હિમ કે રાજાનું મન રાણીમાં છે, ગાય. એ લોકો કહેશે તો જ ગાશે, એવું નથી. આપણે કહીશું તો ગાશે, થોડી ધીરજ ધરો. હર્ષ ભટ્ટ કહી રહ્યા છે, તમે આકાશી સૂરજનો જળહળ અવતાર. નૈનેશભાઈની આ ખૂબ જાણીતી રચના છે, સ્વરાંકન છે અને મુકેશ જોશીના શબ્દો છે, જો તમે ગાઈ શકો તો, એવી હર્ષ ભટ્ટની ફરમાઈશ છે. સુનિલ રેવર કહી રહ્યા છે, શૌનકભાઈ શ્વાસમાં છલકાઈ છાની ગંધ તો. વાહ, આ રજૂઆત માંગે છે સુનિલભાઈ. તમારા સગા, વાહ, ચાલો. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ, સ્વાગત છે. અંકિત દેસાઈ, ખૂબ મજા આવે છે શૌનકભાઈ, એવું કહી રહ્યા છે. રુદ્રિ ત્રિવેદી વાહ કહી રહ્યા છે, વાહ બંધુ એવું જીગર આચાર્ય કહી રહ્યા છે. ધર્મેશ શુક્લા કહી રહ્યા છે, સ્વીટ કમ્પોઝિશન્સ એન્ડ સિંગિંગ. થેન્ક યુ ધર્મેશભાઈ. કુલદીપ ગઢવી કહી રહ્યા છે, જલસો જોયા પછી જમવાનું ગળા નીચે ઉતરે છે. અરે ખરેખર, તો 10 વાગે જ જમજો, 10 વાગે આ કાર્યક્રમ પૂરો થશે એટલે. પ્રશાંત સોમાણી, ક્યા બાત સત્યનભાઈ, એ કદાચ આગલી રચના માટે નો આ ફીડબેક છે. મેઘા પારેખ, વાહ દર્શનભાઈ જલસો પડે છે એવું રુદ્રી ત્રિવાદી કહી રહ્યા છે. ક્યા બાત સતીશભાઈ દર્શનભાઈ, એવું પ્રશાંતભાઈનો ફરીથી રિસ્પોન્સ છે. ઉર્વી વ્યાસ, જયશ્રી કાચા જાદવ, નામદેવ ચૌહાણ, લક્ષ્મી ડોબરિયા, વાહ, આટલા રિસ્પોન્સ પછી શૌનકભાઈ હવે આશીષભાઈનું એક કમ્પોઝિશન. તબીબો પાસ થી હું નીકળ્યો, દિલની દવા લઈને. તબીબો પાસ થી હું નીકળ્યો, દિલની દવા લઈને. જગત સામે જ ઉભેલું હતું, દર્દો નવા લઈને. તબીબો પાસથી હું નીકળ્યો, દિલની દવા લઈને. દર્દો નવા
તબીબો પાસથી હું નીકળ્યો દિલની દવા લઈને તબીબો પાસથી હું નીકળ્યો દિલની દવા લઈને વાહ સતીશ ક્યા બાત વાહ સતીશ ક્યા બાત હૈ ભાઈ તમે જ્યાં પણ હો ત્યાંથી એક વાર જોરદાર તાળીઓ આમાં ઘણા બધા માટે તાળીઓ પાડવી પડે એમ છે સૌથી પહેલા તો બરકત વિરાણી બેફામ માટે આ ગઝલ જેમણે મૂળે રચી છે આશિતભાઈ માટે આ અદ્ભુત સ્વરાંકન છે ખૂબ જાણીતું સ્વરાંકન છે આશિતભાઈ નું અને શૌનકભાઈ વોટ સિંગિંગ સુપર્બ 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 અને તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈને અને ભાવિન ગોપાણી એક બે આ શેરમાં સરસ લખે છે કે ધોરણો આશા અપેક્ષાના કટોકટ આથી ના રાખ ધોરણો આશા અપેક્ષાના કટોકટ આથી ના રાખ કેમ કે ધોયા પછી થોડું ઘણું કોટન ચડે છે ધોરણો આશા અપેક્ષાના આથી કટોકટ ન રાખ ધોયા પછી થોડું ઘણું કોટન ચડે છે તમે વિચાર કરો કે આજની આ લાઇફસ્ટાઇલને આજના આ પહેરવેશના સંદર્ભને આ ટેક્સચરને ગઝલમાં કેવી સરસ રીતે વીવ કર્યું છે અને એ રીતે ગઝલનું પોત કેવું સરસ નીખર્યું છે આ શેર કેટલો સરસ બન્યો છે ભાવિન ગોપાણી આના શાયર અને ઘણી બધી ગઝલો તરફ આજે આપણે આગળ વધવાના છીએ આ અદ્ભુત મહેફિલ જામી છે માહોલ સરસ બંધાયો છે ત્યારે તમારી ફરમાઈશો તરફ પણ આપણે આગળ વધીએ પણ થોડા ઘણા રિસ્પોન્સીસ પણ વાંચી લઈએ કુલદીપ ગઢવી લખે છે કે એવું થાય છે કે ત્યાં આવીને ગાવા માંડું કમિંગ સૂન જલસો હું પણ ટૂંક સમયમાં જલસોમાં આવીને જલસો કરાવીશ હાઉ હાઉ સ્વીટ હાઉ નાઇસ ચોક્કસથી કુલદીપભાઈ આપની અમે કદાચ અમારી સીમિત મર્યાદામાં તમારા વિશે અમે જાણકારી ના ધરાવતા હોઈએ તમારા સ્વરાંકનો તમારી ગઝલો તમારી રચનાઓ કે તમારા કાર્યક્રમોની કોઈ લિંક હોય તો અમને આ જ પેજ પર મેસેજ કરી દો અમે ચોક્કસથી વી વિલ ગો થ્રુ અને અમને યોગ્ય લાગશે તો અમે ચોક્કસથી તમને બોલાવીશું અમરીશ વ્યાસ કહી રહ્યા છે વાહ જલસો ક્યા બાત હૈ કૃણાલ નાયક લખી રહ્યા છે કે મજબૂત ટીમ વાહ જલસો આવી નિરાળી ક્ષણ બતાવવા બદલ ખૂબ ખૂબ આભાર જલસો ટીમ જય હો થેન્ક યુ વેરી મચ કૃણાલભાઈ દિવ્યેશ વાંઝા કહી રહ્યા છે ડગલું ભર્યું કે ના હટવું શૌનકભાઈ નાદાન મનને બધું ક્યાં ભાન હોય છે એ બધું ક્યાં ભાન હોય છે જલસો લાઈવ ટ્રાવેલિંગ સાથે મજા જ કઈક ઓર છે એબ્સોલ્યુટલી એકદમ કોઈકને તમે બાજુમાં બેસાડીને સફર પર નીકળ્યા હો ત્યારે આ કાર્યક્રમ માણવાની મજા જ બહુ જુદી છે અને એટલે જ મને તમારી ઈર્ષા થાય છે કે મારે કારમાં બેસવું છે તમારામાંથી કોઈ કંઈ આવીને સંભાળી લો શ્રેયસ શાહ કહી રહ્યા છે આઈ વોન્ટ ટુ લિસન કાજલ કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે એક બહુ પોપ્યુલર સ્વરાંકન આનું મનહરભાઈનું છે એ તો અમે નહીં જ ગાઈએ એનું કારણ એ છે કે આ ખૂબ જાણીતા સ્વરાંકનો અનેક લોકોએ અનેક જગ્યાએ અનેક કંઠમાં અનેક કાર્યક્રમોમાં અનેક રીતે ગાયા છે અમારે કંઈક જુદું ગાવું છે કંઈક જુદા આજ આજ રચનાનું જો કોઈ જુદું સ્વરાંકન આપના ધ્યાનમાં હોય તો ચોક્કસથી ગઈ શકીએ બાકી એ જો પોપ્યુલર સ્વરાંકનની આ ફરમાઈશ કરતા હો તો દર ગુજર કરશો જી અનિલ વણકર બોટાદ કહી રહ્યા છે મોજ હો ઓલ નીરવ સુધાર હાય શૌનકભાઈ પાર્થ વાઘેલા આંખ સામે આંખને તો ગાવું જ પડે સાહેબ આ પોપ્યુલર છે અતિશય તમારું જે ઘણા બધાની ફરમાઈશ છે એને પણ આવતા મને લાગે છે કે થોડી વાર સુનિલ આના ભાઈ સુનિલ છે એનું કોમ્પોઝિશન ઓ હાઉ નાઇસ હાઉ નાઇસ સુનિલ રેવર ચોક્કસથી ગઈએ છીએ થોડી વાર નીલમ મંડાલા માંડલ્યવાળા મોરપીંછની રજાઈ ઓઢી આશિતભાઈ નું આ અનેક રીતે જાણીતું સ્વરાંકન ચોક્કસથી ધીમે રહીને કૃતાર્થ પચ્છીગર અમેઝિંગ કહી રહ્યા છે નામદેવ ચૌહાણ મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનઘરની બીક ના બતાવશો પ્લીઝ ટ્રાય ધીસ વી વિલ થિંક ઇન્શા શેખ ખૂબ તાળીઓ પાડી રહ્યા છે ને સો ઓન ખૂબ બધા જી મારી કઝિન સિસ્ટર નીલમ માંડલેવાળા અને જે પહેલું એની દીકરીને સમર્પિત દીકરીને વાલનો દર્યો એ ગીત સંભળાવું છું બિલકુલ મુકુલભાઈ
હા, ડોક્ટર મુકુલ ચોકસીનું લખેલું છે અને કમ્પોઝિશન મેહુલ સુરતીનું છે. વાહ વાહ. દીકરી વાલનો દરિયો, દીકરી જીવનો ટેકો, દીકરી વાલનો દરિયો, દીકરી જીવનો ટેકો, દીકરી એટલે ઘેર જવાનો, દીકરી એટલે ઘેર જવાનો સૌથી ટૂંકો રસ્તો. દીકરી વાલનો દરિયો, દીકરી જીવનો ટેકો. દીકરી રંકનો રૂપિયો, દીકરી લાખનો સિક્કો, દીકરી ખોટ કે વકરો, દીકરી દાખલો અઘરો. દીકરી રંકનો રૂપિયો, દીકરી લાખનો સિક્કો, દીકરી ખોટ કે વકરો, દીકરી દાખલો અઘરો. દીકરી એટલે દુનિયાનો, દીકરી એટલે દુનિયાનો મોંઘામાં મોંઘો સોદો. દીકરી વાલનો દરિયો, દીકરી જીવનો ટેકો. દીકરી કુંભનો મેળો, દીકરી બાપનો ખોળો, દીકરી પ્રેમનો ફતવો, દીકરી પ્રેમનો ફતવો. દીકરી કુંભનો મેળો, દીકરી બાપનો ખોળો, દીકરી પ્રેમનો ફતવો, દીકરી બીજો દીકરો, દીકરી બીજો દીકરો, દીકરી બીજો દીકરો, દીકરી બીજો દીકરો. દીકરી એટલે પંખીના, દીકરી એટલે પંખીના ઘરમાં માણસનો માળો. દીકરી વાલનો દરિયો, દીકરી જીવનો ટેકો, દીકરી એટલે ઘેર જવાનો સૌથી ટૂંકો રસ્તો. દીકરી વાલનો દરિયો, દીકરી જીવનો ટેકો. જે લોકો આ જલસો, આ કાર્યક્રમ ખૂબ ખૂબ એન્જોય કરે છે, એમને ખાસ આગ્રહ છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ આખે આખો કાર્યક્રમ લગભગ અડધો કલાકના સમયમાં આ કાર્યક્રમ પતશે, એટલે તમને આનું સૌથી સારું સ્ટુડિયો રેકોર્ડિંગ સાંભળવા મળશે જલસો ઉપર. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. ભૂલશો નહીં, આ કાર્યક્રમમાં આવો અને પછી ત્યાં જવાનું ચૂકી જાય એવું ના થાય. જીગર આચાર્ય કહી રહ્યા છે, જિંદગીમાં ચાલતા પલવાર અટકી, પળવાર અટકી જોઈએ. યામિની બેનની આ ગઝલ થઈ જાય શૌનકભાઈ. વાહ સીતુભાઈ, એ નીલમ માંડલ્યવાળા કહી રહ્યા છે, વૈભવ એમ દેસાઈ, બધાને ખુદની એકલતાનું વળગણ છે. અચ્છા, શાંતનુ મજમુદાર, મેધ્સ ફાધર ઇઝ ઓલ્સો વેરી ગુડ સિંગર લાઈક મેધ. ઓકે,
કદાચ એમનો આગળનો કોઈ રેફરન્સ છે જે હું વાંચવાનું ભૂલી ગયો છું. અલ્પા ભટ્ટ કહે છે કે જગત ઉભેલું હતું નવા દર્દો લઈને, વાહ વાહ, થેન્ક યુ વેરી મચ અલ્પાબેન. શાંતનુ મજમુદાર, થેન્ક યુ. અચ્છા, આ પેરેલલ વાતો ચાલે છે. થેન્ક યુ મેધ ફોર ટેલિંગ ધ પેજ નેમ, એવું એવી કંઈક વાત ચાલી રહી છે. જીગર આચાર્ય ખૂબ વખાણ કરી રહ્યા છે. મારી આંખે કંકુના સૂરજ, એ નીલમબેનની ફરી ફરમાઈશ છે. નીતા સેવક, સુપબ જલસો કહી રહ્યા છે. ડગલું ભર્યું કે ના હટવું, દિવ્યેશભાઈ પાછળ પડી ગયા છે. દિવ્યેશ તું પગ સાચવ ને. દિવ્યેશ અમારી ટીમનો મેમ્બર છે અને હમણાં જરા ઇન્જર્ડ થઈને ઘરે પડ્યો છે, એટલે એને ડગલું ભર્યું કે ના હટવું એ સંદર્ભે આ વાત કરી રહ્યો છે. પણ દિવ્યેશ આપણે નહીં કરીએ છીએ, ગઝલો સાંભળ ને ભાઈ. હર વખત આવા આવા જલસા કરાવો છો, હા. જય શ્રી કાચા જાદવ, થેન્ક યુ વેરી મચ. તમને મજા પડી રહી છે એટલે મજા પડી ગઈ. ખરેખર તબલા વાદકની સંગતે આનંદ કરાવી દીધો. અભિનંદન સતીશભાઈ, યાદ કહી રહ્યા છે. બાલુભાઈ પટેલને એમની એક અદભુત ગઝલ અને એના સુંદર સ્વરાંકન દ્વારા યાદ કર્યા તે માટે ખૂબ ખૂબ આનંદ અને આભાર, એવું ઋષભ મહેતા કહી રહ્યા છે. ઘણા બધા શનિવાર પછી જલસાનો જલસો લાઈવ માણવાનો મોકો મળ્યો. જય ત્રિવેદી. શૌનકભાઈ કહી રહ્યા છે, આજે મારી તબિયત ખરાબ છે, તાવ આવે છે, પણ તમારો સ્વર સાંભળીને સ્વસ્થતા અનુભવું છું. જીગર આચાર્યનો રિસ્પોન્સ અને બીજા ઘણા બધા રિસ્પોન્સ છે, હું બધા વાંચવા બેસીશ તો રાત અહીંયા પૂરી થશે. આગળ વધી મુકુલભાઈ ને યાદ કર્યા એટલે રહીશભાઈ ને પણ યાદ કરવા જ પડે. અમારે સુરત નો અમારો આ રિવાજ છે. રહીશભાઈ ની એક ગઝલ સિમ્પલ. કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, કિનારાઓ અલગ ઝરણને જીવ તુરા અલગતા આપણી, અલગતા આપણી, એમ જ સ્મરણને જીવ તુરા કિના સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું, વ્યથાના વાદળો વાતાવરણને રહીને શિકારીઓ, રહીશ આ દોસ્તો તારા અધૂરા
શિકારીઓ ખૂપાવી તીર જે ખૂપાવી તીર જે ઝરણ ને જીવ તું રાખે. વાહ, કિનારાઓ અલગ રહીને ઝરણ ને જીવ તું રાખે. અને આજે શૂન્ય પાલનપુરી સાહેબને યાદ કરવા પડે. એ લખે છે કે રહેવા દો મસ્ત શૂન્યને નિજ વેદ ના મહી, રહેવા દો મસ્ત શૂન્યને નિજ વેદ ના મહી, મોજીલો જીવ છે સરસ ગઝલો સુણાવશે. તમે તમે આ સંદર્ભને અહીંયા આવેલા સરકાર અને ગાયકના સંદર્ભમાં પણ જુઓ તો કેટલી સરસ રીતે આ વાત એમની ઉપર પણ ફિટ બેસે છે અને જામે છે. રહીશ મણિયારની આ ગઝલ હતી અને એ રીતે આપણે એને માણી. શૌનકભાઈએ ખૂબ અદ્ભુત પરફોર્મ કર્યું. ખૂબ બધા રિસ્પોન્સ છે જેની પણ સાથે સાથે વાત કરી લઉં. વાહ, ખૂબ જાણીતા કવિ આપણી સાથે જોડાયા છે. ગૌરાંગ ઠાકરભાઈ હેઝ જસ્ટ જોઈન એન્ડ એન્જોયિંગ ધ સેશન. લખી રહ્યા છે, બહોત અચ્છે શૌનકભાઈ, કિનારાઓ ક્યા બાત. થેન્ક યુ વેરી મચ ગૌરાંગભાઈ ફોર જોઈનિંગ ધીસ સેશન. અમે ખાસા ટાઈમથી તમારી તમને પકડવાની કોશિશ કરીએ છીએ અમારા સ્ટુડિયોમાં તમારી કવિતાઓના રેકોર્ડિંગ્સ માટે. તમને સમય મળે તો જલ્દી આવો ને. ગૌરાંગભાઈ એ ખૂબ જાણીતા કવિ છે ગુજરાતી સાહિત્યના, ગુજરાતી ભાષાના ખૂબ પ્રખ્યાત પણ. થેન્ક યુ વેરી મચ, અમને તમારી હાજરીનો આનંદ છે. દ્રવિતા ચોકસી ઓબેરોય ખૂબ જાણીતા ગાયક પર્ફોર્મર આપણી સાથે જોડાયા છે અને કહી રહ્યા છે, હેલો શૌનકભાઈ, સત્યનભાઈ, દર્શનભાઈ, રિયલી એન્જોયિંગ ધીસ સેશન. ઇફ પોસિબલ પ્લીઝ સિંગ ઓ અનિતા આજથી તારી સાથે કિટ્ટા, માય ઓલ ટાઈમ ફેવરિટ. આવું એક રમતિયાળ ગીત પણ છે. ઓકે, આ સુરતી ખજાનો આ અમારા ટેસ્ટની બહાર રહ્યો છે. આ ગીતનો એક ઇતિહાસ છે. મુકુલભાઈ બેન્ચ પર તરત ઓન ધ સ્પોટ ગીત લખી નાખ્યું અને અમારે તરત મેં કમ્પોઝ કરી નાખ્યું. વેલેન્ટાઇન ડે સ્પેશિયલ માટે એક કંઈક નાનકડો કાર્યક્રમ હતો, ત્યારથી આ ગીત પોપ્યુલર થઈ ગયું. સુપર હિટ. અચ્છા, તો તો અમે પણ થોડુંક તો સાંભળવા માંગીએ છીએ હમણાં. હા, ઓકે, કાળી બે કાળી બે એક કડી સંભળો બરાબર, એક અંતરુક. ઓ વનિતા આજથી તારી સાથે કિટ્ટા, રે બા 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 રે બા 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 રે બા બા રે બા 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 રે બા 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 રે બા બા રા 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 રા. ઓ અનિતા આજથી તારી સાથે કિટ્ટા, ઓ વનિતા આજથી તારી સાથે કિટ્ટા. મેં તને સ્માઈલ નહોતું આપ્યું, નાક મારું શું કામ કહે કાપ્યું. મેં તને સ્માઈલ નહોતું આપ્યું, નાક મારું શું કામ કહે કાપ્યું. પૂછે છે સૌ લોક અજાણ્યા, પૂછે છે ઓળખીતા. ઓ ઓ અનિતા આજથી તારી સાથે કિટ્ટા. તો આવશે પેલી
સીતા ગીતા રીતા નીતા કે સરિતા ઓ ઓ વનિતા આજથી તારી સાથે કિટકિટા બહોત કેવી સરસ રંગત આવી ગઈ છે મહેફિલમાં. અને એક એક સરસ ફીડબેક આવેલો છે. હા, નિમેશ વ્યાસ સરસ રીતે વખાણે છે આખા સેશન નહીં કહી રહ્યા છે, ઘણા સમય પછી આટલો સુધિંગ મેલ વોઇસ સાંભળવાની મજા આવી. આભાર શૌનકભાઈ, એન્ડ આઈ એમ સો કાઇન્ડ ઓફ અગ્રીંગ ટુ ધીસ સેન્ટેન્સ. ધીસ ઇઝ સો ટ્રુ. ઘણા સમય એવો કોઈક અવાજ અમે પણ સાંભળ્યો છે કે જેને સાંભળીને એનો પડઘો ખાસા સમય સુધી કાનમાં પડ્યા કરે. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. થેન્ક યુ શૌનકભાઈ, વોટ રેન્ડિશન્સ. કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, જલસો લાઈવ ગુજરાતી સાહિત્યના સ્મરણને જીવતું રાખે. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. હાઉ સ્વીટ શ્રેષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ચાર કલાકારો, નૈષધભાઈ અને જલસો ટીમ, પ્રશ્ન એ છે કે પ્રશંસા કોની કરીએ? બધાની કરો. થેન્ક યુ, હાઉ સ્વીટ, થેન્ક યુ વેરી વેરી મચ. અમને ખૂબ આનંદ છે તમારી હાજરીનો, તમારી પ્રશંસાનો અમને અમે આભાર વ્યક્ત કરીએ છીએ. મનીષ પટેલ કહી રહ્યા છે, તું હી રે બાય શૌનકભાઈ, અહીંયા નહીં ગવાય, માત્ર ગુજરાતી. જય ત્રિવેદી ખૂબ જ સરસ કહી રહ્યા છે, જીગર આચાર્ય વખાણી રહ્યા છે, સંધ્યા ભટ્ટ વાહ શૌનકભાઈ કહી રહ્યા છે, થેન્ક્સ લોટ શૌનકભાઈ, કિનારાઓ ફરમાઈશ રજૂ કરવા બદલ અમન લેખની. થેન્ક યુ અમનભાઈ, બહોત અચ્છે શૌનકભાઈ. એ ગૌરંગ ઠાકરે ઓલરેડી આપણે ફીડબેક વાંચ્યો. દીક્ષિત કીબોર્ડિસ્ટ કહી રહ્યા છે, બહુ જ આનંદ આવ્યો, સુપર્બ કીબોર્ડિસ્ટ વિથ ફીલ ઓફ મ્યુઝિક એન્ડ થેન્ક્સ જલસો ટીમ. થેન્ક યુ વેરી વેરી મચ દીક્ષિતભાઈ. એકવાર જોરદાર તાળીઓ પાડો આ સંગીતકારો માટે કે જેઓ આ આખે આખા સેશનને કંઈક જુદી જ ઊંચાઈઓ ઉપર લઈ રહ્યા છે, દર્શન ઝવેરી અને સતીશ રેવત કીબોર્ડ પર અને તબલા ઉપર. આનંદ કંભાથી કરે છે, એક્સલન્ટ સિંગિંગ એઝ ઓલવેઝ વાહ શૌનકભાઈ. થેન્ક યુ આનંદભાઈ. એક વિલન કરીને એક પ્રોફાઇલ છે જે દર વખતે અમારી સાથે જોડાય છે. શેલાયા ને નિંદ્રુ ના વાય માતા જીજાબાઈ ઝુલાવે. ખૂબ જાણીતું આ શિવાજીનું હાલરડું છે, પણ કદાચ અત્યારે એનો સમય નથી. આપણે કોઈ બીજા કલાકાર પાસેથી આ સાંભળીશું. આજે તો ગઝલ ને ગીતો, હળવા ગીતો ને હળવું કંઠે સંગીત અને મોટે ભાગે ગઝલો. નિતર્યા ઘીનો દીવો કરું, તને શીરા પુરીનો થાળ ધરું, તારી રોજ રે વગાડું એવી ટોકરી, રોજ રે વગાડું પ્રભુ ટોકરી, પણ મને પરણાવો એક છોકરી, મને પરણાવો એક છોકરી. ભલે થોડી કાળી પણ થોડી રૂપાળી અને લટક મટક ચાલે ચટકાળી, ભલે થોડી કાળી 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 પણ થોડી રૂપાળી ને લટક મટક ચાલે ચટકાળી. નજરિયું એની નીચી ઢાળી ને ઘૂંઘટમાં લાગે શરમાળી, ને ઘૂંઘટમાં લાગે શરમાળી. એવી આરસ, એવી આરસ માંથી દો ને કોતરી, પણ મને પરણાવો એક છોકરી, કે રઘુપતિ રાઘવ રાજા રામ, પતિ તપાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન, મને પરણાવો એક છોકરી. લક્ષ્મી રૂક્ષ્મણી, લક્ષ્મી રૂક્ષ્મણી રાધા તારી, ને સત્યભામા સમી કંઈક વિચારી, લક્ષ્મી રૂક્ષ્મણી રાધા તારી, ને સત્યભામા સમી કંઈક વિચારી. એક નહીં તારી અનેક નારી, કેટલી તો કહે છે કે 16108,
તો પછી આ ભગત કેમ કરી રહે બ્રહ્મચારી, આ ભગત કેમ કરી રહે બ્રહ્મચારી, તો બોલો ક્યારે પ્રભુ ક્યારે લખું કંકોતરી, કે મને પરણાવો એક છોકરી, કે નિતર્યા ઘીનો દીવો કરું, તને શીરા પૂરીનો થાળ ધરું, તારી રોજ રે વગાડું એવી ટોકરી, રોજ રે વગાડું પ્રભુ ટોકરી, કે મને પરણાવો એક છોકરી, મને પરણાવો એક છોકરી, હે રઘુપતિ રાઘવ રાજા રામ, પતિ પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન, મને પરણાવો એક છોકર, કે મને પરણાવો એક છોક, કે મને પરણાવો એક છોકરી. જેટલા જેટલા લગ્ન ઈચ્છુકો હશે અને આ વખતે માંડવામાં જાન લઈને જવાનું જે સપનું અને અભરખો લઈને બેઠા છે, બધાને મજા પડી ગઈ હશે. મને પરણાવો એક છોકરી, આખે આખું સ્વરાંકન ખૂબ આમ જાણીતું તો ખરું જ, અને સાથે સાથે થોડુંક યુ નો એક એ દોરને રજૂ કરતું કે જે વખતે આ પ્રકારના ગીતો ગુજરાતી ફિલ્મોમાં ખૂબ બધા ફિલ્માંકન થતું, જેનું રમેશ મહેતા અને મંજરી જોશી ને રજની બાળા અને નારાયણ રાજગોર ને આ બધા એ કલાકારો કે પી ખરસાણી, આવા અનેક આદરણીય કલાકારો જેમણે ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારના ગીતોને એક જરાક જુદી જ કક્ષાએ મૂક્યા. અને એ દોર જ્યારે ગુજરાતી ફિલ્મો ખૂબ પ્રખ્યાત રહી, ખૂબ પોપ્યુલર થઈ અને ખૂબ લોકપ્રિય થઈ, આ ગીતો આવા ગીતો આવી 650 ફિલ્મોથી વધારે ફિલ્મોના ગીતો અમારી પાસે જલસો પર આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. લગભગ 2,500 થી વધારે આવા જૂના ક્લાસિક જાણીતા ગુજરાતી ગીતો જલસો ઉપર ઠાંસી ઠાંસીને અમે ભર્યા છે. તમારા નેટવર્કને અનુરૂપ થાય, તમારી તકનિકને અનુરૂપ થાય, તમારા ડિવાઇસને અનુરૂપ થાય એ રીતે ટેકનોલોજીકલી એટલી કાળજી લઈને એટલી તસ્દી લઈને અમે ગોઠવ્યા છે. તમે ચોક્કસથી આ ગીતોના ચાહક હો તો તમારે ડાઉનલોડ કરવું જ પડે જલસો, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન. થેન્ક યુ વેરી મચ. મજા આવી એવો એવો ફીડબેક છે ઘટા શુક્લાનો. આનંદ ખંભાતી કહી રહ્યા છે મજા આવી ભાઈ. આરવી ઠાકોર કહી રહ્યા છે સુપર અવાજ, કહેવું જ પડે મજા આવી એવું શૈલેષ ટેલરનો રિસ્પોન્સ છે. ઘટા શુક્લા કહી રહ્યા છે જય હો. પ્રશાંત સોમાણી કહી રહ્યા છે ક્યાં બાત સત્યનભાઈ, રોજ વગાડવું ટોકરી. ડોક્ટર ફાલ્ગુની શાહ કહી રહ્યા છે સત્યનભાઈ ધારો કે એક સાંજ આપણે ભૂપેન્દ્રસિંહ દ્વારા ગાયેલું છે એ સંભળાવી શકાય, અમે પૂરતો પ્રયત્ન કરીશું. તમારી ફરમાઈશોની સાથે સાથે શૌનકભાઈ પોતાનું પણ એક સરસ મજાનું પ્લેલિસ્ટ ક્રિએટ કરીને તૈયાર કરીને આવ્યા છે અને એ સ્વરાંકનો પણ અદ્ભુત છે. આપણે એને પણ સાંભળવાની પૂરેપૂરી કાળજી લઈએ છીએ, એટલે કદાચ આ પોપ્યુલર સ્વરાંકનો જો કદાચ ન લેવાય તો દરગુજર કરશો જી. ઘટા શુક્લા ફરીથી વાહ રે વાહ. રુચિ નાયક ફરમાઈશ કહી રહ્યા છે રાજાનું મન રાણીમાં છે, અમારું પણ આ જ મન કહાણીમાં છે પણ વાર લાગશે. આ રાજા એકદમ હુકમનો એકો છે એટલે હવે રાજા હવે ઉતરીશું અમે, રાજા પ્રસન્ન છે હવે એ લઈ લઈએ. ઓકે સો હિયર કમ્સ ધ સોંગ વિચ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરીલી પોપ્યુલર. શૌનકભાઈનું આ ખૂબ લોકપ્રિય સ્વરાંકન અમારું પણ એટલું જ મન ગમતું અને તમારું પણ. રાજાનું મન રાણીમાં છે, આખી દુનિયા પાણીમાં છે. ખૂબ બધા લોકોના ફીડબેકને પણ જરાક સમય છે તો વાંચી લઉં. શૌનકભાઈનો અવાજ અને ગાયકીનો અદ્ભુત સમન્વય એવું કેદાર દેસાઈ કહી રહ્યા છે. દીપ્તિકા પટેલ કોંગ્રેચ્યુલેશન્સ કહી રહ્યા છે. શૌનકભાઈ તમારી સાથે કટ્ટી પૂરી રચના ન સંભળાવવા બદલ જય ત્રિવેદી, એવું પેલી સુનિતા વાળી કિટ્ટા વાળી ગીતા રમિતા જી બબીતા ઘણી હતી બધી. સાંભળ મારું ગીત સજની, આની ફરમાઈશ છે નીલમ માંડલિયાવાળાની. અને શૌનકભાઈ શક્ય હોય તો સંધ્યાબેનની લખેલી ગઝલ ગાઓ એવું સંધ્યા ભટ્ટ પોતે કહી રહ્યા છે. પ્રયત્ન આપણો
ચોક્કસથી રહેશે. હળવે હળવે લાગ્યો ઢળવા, સંભળાવો મેહુલ સુરતીનું આ સ્વરાંકન. ઓકે, પણ અત્યારે એ સ્વરાંકન મન રાજા અને રાણી. રાજાનું મન રાણીમાં છે, છે રાજાનું મન રાણીમાં છે, આખી દુનિયા પાણીમાં છે. રાજાનું મન રાણીમાં છે, છે રાજાનું મન રાણીમાં છે, આખી દુનિયા પાણીમાં છે. રાજાનું મન રાણીમાં છે, રાણીમાં છે, રાણીમાં છે. કવિયો ખેંચા તાણીમાં છે, પાંચાલી છે નામ ગઝલનું, કવિયો ખેંચા તાણીમાં છે. સાચું છે એ હૈયા ભીતર, સાચું છે એ હૈયા ભીતર, ભ્રામક સઘળું વાણીમાં છે. રાજાનું મન રાણીમાં છે, રાણીમાં છે, રાણીમાં છે. તલમાં તો છે તેલ છલો છલ, તલમાં તો છે તેલ છલો છલ, વાંક બધો આ ઘાણીમાં છે. તલમાં તો છે તેલ છલો છલ, વાંક બધો આ ઘાણીમાં છે. પહેલા સૌને માપી તો જો 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 જો, પહેલા સૌને માપી તો જો, કોણ કેટલા પાણીમાં છે. રાજાનું મન રાણીમાં છે, છે રાજાનું મન રાણીમાં છે, આખી દુનિયા પાણીમાં છે. અને મરીઝ નો આ શેર કે દાદ નો આભાર કિંતુ એક શિકાયત છે મને, દાદ નો આભાર કિંતુ એક શિકાયત છે મને, મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. એ રીતે જોવા જાવ તો રાજાનું મન રાણીમાં છે અને આખી દુનિયા પાણીમાં છે, કેટલું કેટલું સૂચક છે. આવા સરસ સ્વરાંકનો આ મહેફિલમાં આજે ઘણા સમય જામ્યા છે. આ આ સરસ મહેફિલનો માહોલ ખૂબ જુદી રીતે આજે બંધાઈ રહ્યો છે. ઘણા સમયે અમે ગઝલો અને હળવા ગીતોનો આનંદ લઈ રહ્યા છીએ, તમને પણ મજા પડી રહી હશે આઈ એમ શ્યોર. તો ડાઉનલોડ કરવાનું ના ભૂલશો, એ જ તમારો એક અમને મજબૂત પીઠબળ હશે. માત્ર એવું ના થાય કે આ કાર્યક્રમને માણો અને જોતા રહો,
અહીંયા તમારી હાજરી અમે નોંધી લીધી છે. અમારી એપ્લિકેશનમાં તમારો અંગૂઠો લગાડો અને ડાઉનલોડ કરો. તમારું રોજનું પીઠબળ એ અમારી મોટી શક્તિ બની રહેશે. જલસો એ એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાં અવેલેબલ છે, તાત્કાલિક ડાઉનલોડ કરો. જી શૌનકભાઈ, હવે એક સુધીર દેસાઈની એકનું એક ગીત છે, આશિષભાઈનું કમ્પોઝિશન છે, કોઈએ સાંભળ્યું નથી, ઘણું ઓછું સાંભળ્યું છે, કદાચ તમારે ત્યાં પણ અવેલેબલ નહીં હોય. મારી મેહુલ પાસે રેકોર્ડ છે, મારી મારી પાસે આવી હતી એમની રેકોર્ડ, ગ્રામોફોન, એની અંદર આ ગીત છે. ગોરી જણો સાચું માનો, ગોરી જણો સાચું માનો, આ તો પ્રેમનો નશો છે તારા, પ્રેમનો નશો, આ તો પ્રેમનો નશો છે તારા, પ્રેમનો નશો. ગોરી જણો, ગોરી જણો સાચું માનો, ગુલાબી નૈણ તારા ભરેલા જામ મારા, એમાંથી પીધી જરી દીધી તે ભરી ભરી, ગુલાબી નૈણ તારા ભરેલા જામ મારા, એમાંથી પીધી જરી દીધી તે ભરી ભરી, ફરે આ મગમગીને કેસુડો છોગલિયાળો, ફરે આ મગમગીને કેસુડો છોગલિયાળો, મગમગીને છોગલિયાળો, આંખ આગે રાણી બસ. ગોરી જાણો સાચું માનો, ગોરી જાણો સાચું માનો, આ તો કે તારા પ્રેમનો નશો છે તારા, પ્રેમનો નશો, આ તો પ્રેમનો નશો છે તારા, પ્રેમનો નશો. ગોરી જાણો, ગોરી જાણો, ગોરી જાણો, મારા ઘરમાં જુઓ ખીલેલો ચાંદ પૂરો, ભીની સૌ ચાંદની થી મીઠી કોઈ રાગીણી થી, મારા ઘરમાં જુઓ ખીલેલો ચાંદ પૂરો, ભીની સૌ ચાંદની થી મીઠી કોઈ રાગીણી થી, એકલો ઝૂમ તો કરું તારી એ મસ્તી મહી, એકલો ઝૂમ તો કરું તારી એ મસ્તી મહી, ઝૂમ તો કરું મસ્તી મહી, આંખ આંખે રાણી બસ. ગોરી જાણો સાચું માનો, ગોરી જાણો સાચું માનો, આ તો પ્રેમનો નશો છે તારા, પ્રેમનો નશો, આ તો પ્રેમનો નશો છે તારા, પ્રેમનો નશો. આ તો પ્રેમનો નશો છે. અને નાઝિર દેખાયા ખૂબ જાણીતા શાયર આપણી ભાષાના લખે છે કે જે વીતી ગઈ તમારી યાદોમાં એ પળો તો અમૂલ થઈ ગઈ છે, જે વીતી ગઈ તમારી યાદોમાં એ પળો તો અમૂલ થઈ ગઈ છે, મિલનની માંગણી કરી બેઠો આદમી છું હું, ભૂલ થઈ ગઈ છે. અને ભાર એવો ઉતાર્યો નાઝિરનો, જિંદગી હળવી ફૂલ થઈ ગઈ છે. નાઝિર દેખાયાના આ આ આ આ પંક્તિઓ અને શૌનકભાઈનું આ સ્વરાંકન, આ શેર, આ શાયરી, આ સ્વરાંકનો અને આ કવિતા અને આ ગીતો, ગુજરાતી ભાષાનો, આ સંગીતનો, સાહિત્યનો એક સરસ મજાનો દોર ચાલી રહ્યો છે. આ આજની મહેફિલ, આ લાઈવ જેમિંગનું સેશન જલસો કરી રહ્યા છો તમે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. ડૉક્ટર ફાગુની શાહ કહી રહ્યા છે, એક રાજા હતો એક રાણી હતી, એ તો તારી ને મારી કહાણી હતી. આશિષભાઈનું આ એક
બીજું એક સ્વરાંકન છે ખૂબ પોપ્યુલર, ફાલ્ગુની શાહની ફરમાઈશ છે, ખૂબ જલ્દીથી આવી રહ્યું છે. સોનલ નકરાણી કહી રહ્યા છે, અમને સાંભળવાનો નશો ચડી ગયો છે, એ આ ગીત પછી એમની આપી રહ્યા છે. જંખના વચરાજાની કહી રહ્યા છે, આફરીન આફરીન, એમને મજા પડી ગઈ છે. નીતા સેવક કહી રહ્યા છે, પ્રેમનો નશો, પ્રેમ એટલેની ફરમાઈશ છે, પ્રેમ એટલે કે મુકુલ ચોકસીનું સોલિકા પડીએ ગયેલું સ્વરાંકન કદાચ. કવિતા શર્મા કહી રહ્યા છે, હાય સતીશ, આફ્ટર એ લોંગ ટાઈમ હર્ડ યુ. હા સતીશ, જે રીતે એમણે આંખો આમ આમ કરી છે અને ત્યાંથી લખાયું છે કે આફ્ટર એ લોંગ ટાઈમ, એટલે ગોરી જાણો. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. જોક્સ અપાર્ટ, પ્રેમનો નશો તો છે, સાથે ગાયકીનો ચસ્કો ચડાવો છો. જંખના વચરાજાનીનો આ સ્ટેટમેન્ટ. જેનિશ એઝ જાનવી જગીવાલા કહી રહ્યા છે, ઓકે ભાભી સ્વાગત છે, મારી આંખે કંકુના સૂરજ આત્મા, એની ફરમાઈશ કરી રહ્યા છે. શ્રુતિ દેસાઈ કહી રહ્યા છે, રાજાનું મન રાણીમાં છે અને અમારું મન તમારી વાણીમાં છે. થેન્ક યુ મન રજવાડી, જોરદાર શૌનકભાઈ એન્ડ નાઇસ ટીમ વર્ક, થેન્ક યુ વેરી વેરી મચ. જતીન વાંદરા કહી રહ્યા છે, સપનાની વાત કહું, સપનાની વાત ભાઈ મારા, સપનાની વાત. આવું કોઈ ગીત સ્વરાંકન ખ્યાલ નથી, કોના સપનાની વાત કરો છો, એની ફોડ પાડીને વાત કરો એટલે આપણે કંઈક આગળ વધીએ. મિત્તલ પારેખ અમેઝિંગ કહી રહ્યા છે, ગિરીશ બામણીયા કહી રહ્યા છે, વાહ શૌનકભાઈ મારું મન આ જલસામાં છે. એન્ડ જોરદાર શૌનકભાઈ, ખૂબ બધા રિસ્પોન્સીસ છે, અટકું છું, આગળ વધીએ. જી, કવિ મનોજ ખંડેરિયાની ખૂબ જ પ્રસિદ્ધ ગઝલ છે પકડો કલમ, પણ આ સ્વરાંકન તદ્દન નવું છે, શૌનકભાઈએ કમ્પોઝ કર્યું છે. પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, કે હાથ આંખે આંખો બળે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે. જ્યાં પહોંચવાની જંખના વર્ષોથી હોય ત્યાં, જ્યાં પહોંચવાની જંખના વર્ષોથી હોય ત્યાં, મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને, કે હાથ આંખે આંખો બળે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે. એવું છે થોડું છેતરે, એવું છે થોડું છેતરે, રસ્તા કે ભોમિયા, એવું છે થોડું છેતરે, રસ્તા
કે ભૂમિયા, એક પગ બીજા પગને છળે એમ પણ બને, એક પગ બીજા પગને છળે એમ પણ બને, કે હાથ આંખે આંખો બળે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે. પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, મનોજ ખંડેરિયાની આ ખૂબ જાણીતી પંક્તિઓ અને તેના ઘણા સ્વરાંકનો થયા છે. આ એક નવું મજા પડી રહી છે ને. બસ હવે ઉલટી સફર છે આપણી છેલ્લા અડધો કલાકની. તમારી કોઈ પણ ફરમાઈશ હોય, તમારે હજી પણ કંઈ સાંભળવું હોય, કોઈક સરસ મજાનું ગીત તમને યાદ આવતું હોય જે તમે વર્ષોથી સાંભળ્યું ના હોય અને કદાચ શૌનકભાઈના અવાજમાં સાંભળ્યું હોય, યાદ હોય તો લખી મોકલો, અમે પૂરતો પ્રયત્ન કરીશું એ તમારા સુધી પહોંચે. રિસ્પોન્સીસ તો અગણિત છે. જતીન વાંદરા કહી રહ્યા છે, ગીત છે સપનાની વાત કહું, સપનાની વાત કહું, ભાઈ મારા સાંભળજો સપનાની વાત કહું. અચ્છા, મેં પેલું કીધું તું ફોડ પાડીને વાત કરો, એટલે આપણે ફોડ પાડી કે ગીત છે એવું અમને સમજાઈ ગયું. પ્રભુ જતીનભાઈ તમારો એ વાત અમને સમજાઈ ગઈ, પણ કોની છે, કયું છે જો વધારે લખી મોકલો. કદાચ શૌનકભાઈની અનુકૂળતામાં આ ગીત નથી, એટલે એ સિવાય કોઈ બીજું ગીત તમારે સાંભળવું હોય તો અમને ચોક્કસથી કહો. વૈશાલી અધવર્યુ નાયક, કીબોર્ડ પ્લેયર, ભાઈ સુપર, બહુ મસ્ત. દર્શન ઝવેરી છે એમનું નામ અને ખૂબ 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 તાળીઓ સાથે બતાવેલો. અગેન મારા સપનામાં આવ્યા હરી, તન્વી મોદી, શૌનકભાઈ એક રાજા હતો એક રાણી હતી, જરૂર સંભળાવવાની સાંભળવાની ઈચ્છા છે. ખૂબ બધી બીજી પણ ફરમાઈશીસ દિમાં આગળ ક્યાં પહોંચીશું. મુકેશભાઈનું એક, મુકેશ જોશીનું એક ગીત. છોકરી ના હૈયામાં ચોમાસું બેઠું ને, છોકરા ના હૈયે લીલોતરી, ઓ છોકરી ના હૈયામાં ચોમાસું બેઠું ને, છોકરા ના હૈયે લીલોતરી, કૂંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો, કૂંપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો, છાપે છે મનમાં કંકોતરી, છોકરી ના હૈયામાં ચોમાસું બેઠું ને, છોકરા ના લીલો તીરી, છોકરાએ મનમાં સગાઈ કરીને, છોકરાએ મનમાં સગાઈ કરીને, છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું, છોકરાએ મનમાં સગાઈ કરીને, છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું, હસામાં માય નહીં છાતીમાં મૂકે તો, ખિસ્સામાં માય નહીં છાતીમાં મૂકે ને, દર્દ થાય સામટું, હો છોકરાને દર્દ થાય સામટું.
છોકરાના હાથોમાં, ઓ છોકરાના હાથોમાં, જાણે કે છોકરીએ વરસાદી રે ખાવો કોતરી, ઓ ઉપર ફૂટ્યાની વાત જાણી રે છોકરો, છાપે છે મનમાં કંકોતરી, ઓ છોકરીના હૈયામાં. કેશમાંથી ઝરતા ટીપાઓથી, છોકરીના કેશમાંથી ઝરતા ટીપાઓથી, શ્રી ગણેશાય લખી નાખ્યું મેઘધનુષના મુહૂર્તમાં છોકરાએ, મેઘધા મુહૂર્તમાં છોકરાએ ફેરા ફરવાનું એ રાખ્યું, હો ફેરા ફરવાનું એ રાખ્યું. ગંગાને શોધતા, હો ગંગાને શોધતા, છોકરાને હાથ જાણે લાગી ગઈ આખી ગંગોત્રી, ઓ ઉપર ફૂટ્યાની વાત જાણીને છોકરો, ઉપર ફૂટ્યાની વાત જાણીને છોકરો, છાપે છે મનમાં કંકોત્રી, ઓ છોકરીના હૈયામાં. હૈયાનો આ રઘવાટ ન અણધાર્યું કરી બેસે, જાગી છે ઝંખનાઓ બ્રહ્માંડ પામવાની, વામન બની વિરાટ ન અણધાર્યું કરી બેસે, અને નાઝીરને મળી જાજો પાગલનો શો ભરોસો, નાઝીરને મળી જાજો પાગલનો શો ભરોસો, જોઈ તમારી વાટ ન અણધાર્યું કરી બેસે. નાઝીર દેખાયા અને ખૂબ બધી ફરમાઈશ અને ખૂબ બધો રિસ્પોન્સ. જયમીન શર્મા કહી રહ્યા છે, હું 16 વર્ષના સપના લઈને 7 વખત ઘેર આવ્યો છું. આ ફરમાઈશ છે કે રિસ્પોન્સ? ચોકસપાટ અમારી મર્યાદાની બહાર હશે, કદાચ મારી જાણમાં નથી. આ કોઈ ગીત હોય કે ગઝલ હોય તો લખી મોકલો, અમે પ્રયત્ન કરીએ. જનીશ એસ જાનવી જાગીવાલા કહી રહ્યા છે, કોઈ ક્લાસિકલ સોંગ સત્યેન પ્લીઝ. આજે ઘરેની ગુજરાત એની તર સજની માટે સજનીને અનુરૂપ એક ગીત આવી જ રહ્યું છે. વાહ, ચાલો. ઉત્કર્ષ કંથારિયાનો સાઇમલ્ટેનિયસલી જ્યારે અહીંયાથી, અરે હા, મારે ખાસ તમને કહેવાનું છે કે આ સરસ મજાની જે મહેફિલ જામી છે એના આ સંગતકારોને તમારે વારંવાર વધાવવા જોઈએ, અને એટલા માટે હું એમની વારંવાર ઓળખાણ કરાવું છું. જે હમણાં જ જોડાયા છે એમને જણાવી દઉં, જલસો લાઈવ જેમિંગમાં અત્યારે ચાલી રહ્યો છે એક સરસ મજાનો કાર્યક્રમ, જેમાં ખૂબ જાણીતા સ્વરકાર અને ગાયક શૌનક પંડ્યા આપણી સાથે છે, અને સાથે છે સત્યન જગીવાળા, એટલા જ ઉમદા પર્ફોમર, અને કીબોર્ડ ઉપર દર્શન ઝવેરી અને સતીશ રેવર તબલા ઉપર. આ બંને હાથોની બરકત છે કે જે આખે આખા કાર્યક્રમમાં એક સરસ મજાની ઊંચાઈ આપણને દેખાડે છે. ખૂબ 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 આભાર આપ સૌનો. આગળ વધીએ. ફરમાઈશ મેહુલ સુતીનું સ્વરાંકન છે અને આસિમભાઈની રચના છે. સાંભળ મારું ગીત સજની, સાંભળ મારું ગીત, સાંભળ
ગીત સજની સાંભળ મારું ગીત પ્રીતને પાછો સાદ કરું છું દિલ માં તારી યાદ કરું છું પ્રીતને પાછો સાદ કરું છું દિલમાં તારી યાદ કરું છું સુનું ઘર આબાદ કરું છું સુનું ઘર આબાદ કરું છું ઉર વીણાના તાર સજાવી છેડું છું સંગીત સજની સાંભળ મારું ગીત સજની સાંભળ મારું ગીત ક્યાંય ન ફરવું યાદ મનીષ દિન રોયા કરવું ક્યાંય ન હરવું ક્યાંય ન ફરવું યાદ મનીષ દિન રોયા કરવું મૃત્યુ પહેલા ચાહે મરવું મૃત્યુ પહેલા ચાહે મરવું તો તું કરજે પ્રીત કોઈ થી તો તું કરજે પ્રીત સજની સાંભળ મારું ગીત સજની સાંભળ મારું ગીત સાંભળ સજની સાંભળ મારું ગીત સાંભળ મારું ગીત સાંભળ મારું ગીત સાંભળ મારું ગીત સજની મારે બહુ આગ્રહપૂર્વક તમને બધાને કહેવું છે કે સાંભળો આ ગીત આ એ ગીતો છે જે કદાચ ગુજરાતી સંગીતને એક નવું અજવાળું આપે છે કદાચ આપણે ઓછા સાંભળ્યા છે એટલે કદાચ તકલીફ પડે પહેલી વખત સાંભળવામાં કે આપણે અજાણ્યા છીએ આ ગીતોથી એટલે કદાચ સહેજે ગળે ન ઉતરે સરળતાથી પણ મારે તમને ખાસ કહેવું છે કે આ ગીતો વારંવાર મમળાવો વારંવાર સાંભળો એટલા માટે જ આનું પેરેલલ એક સ્ટુડિયો રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને એ રેકોર્ડિંગ તમને તરત જ એટલે કે આ કાર્યક્રમ પતશે પછીના અડધો કલાક કલાકના સમયમાં એપ્લિકેશન ઉપર જોવા મળશે શૌનક પંડ્યાના નામથી અને તમે સર્ચ કરશો તો પણ તમને આસાનીથી મળી જશે આનું વિડીયો રેકોર્ડિંગ પણ પેરેલલ થઈ રહ્યું છે ટૂંક સમયમાં આ આખે આખો એપિસોડ તમને યુટ્યુબ પર અમારી ચેનલ જલસો મ્યુઝિક એપના નામે જોવા મળશે અને સાથે સાથે ટૂંક સમયમાં આ ગીતો જે સોલો ટ્રેક્સ બને છે એ રીતે પણ અમે એને છૂટા કરીને મૂકીએ છીએ એટલે એ પણ તમને સાંભળવા મળશે આ ગીતો તમને ગમ્યા હોય આ આખે આખો કાર્યક્રમ તમને ગમ્યો હોય તો તમારે જલસો જે ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવી પડે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં કોઈ ક્લાસિકલ સોંગ જે જેનિશની ફરમાઈશ ઉપર સત્યનભાઈએ ગાયું છે જયમીન શર્મા બીજી એક ફરમાઈશ કરી રહ્યા છે અમેરે સુકુ રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર મકરાન દવેની આ ફરમાઈશ છે ફકત દિલની સફાઈ માંગે છે શિવમ ચાવડા ની આ ફરમાઈશ શૌનક પંડ્યા સુરતનું ગૌરવ એવું રાજીવ વ્યાસ કહી રહ્યા છે રાજીવભાઈ અમારા સુરતના બહુ જાણીતા જયદીપ બખથરિયા કહી રહ્યા છે વાહ
મોરપીંછની રજાઈ પ્લીઝ હાર્દિક પંડ્યા કહી રહ્યા છે. જમાવટ હો ભાઈ જગદી જયદીપ બખતરિયાનો રિસ્પોન્સ પડે પડનો બદલાવ યામિની બેનની આ ગઝલ શૌનકભાઈ ગાઉને પ્લીઝ હું તું 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 જામી રમતની ઋતુ શ્રેય સાહની ફરમાઈશ છે. સત્યન ઓ દીપકની ચિંગારી મૌલિક લેખડિયાની આ ફરમાઈશ છે. તમે રે તિલક રાજા રામના ગાવું શક્ય છે ઉર્વી વ્યાસ પૂછી રહ્યા છે. અને હળવે હળવે લાગ્યો ઢળવા મારા સપનામાં આવ્યા હરી અને કિનારે બેસી આમ ના તરસાવો મને સંગીતકાર શૌનક પંડ્યા આની ફરમાઈશ આપતી જાય છે. કઈ તરફ આગળ વધીએ છે? જામનગરના કવિ છે ડોક્ટર મનોજ જોશી. મન હાજી એમની એક ગઝલ મને બહુ ગમતી પ્રિય ગીત છે. તરસતો ગયો છું કણસતો ગયો છું તો ગયો છું તરસ તો ગયો છું કણસ તો ગયો છું હું અંદરથી એમ જ વિકસ તો ગયો છું સતત જાણી જોઈ લપસ તો ગયો છું તમારા તરફ એમ ખસતો ગયો છું તરસતો ગયો છું કણસતો ગયો છું બધા કારણો શોધવા બધા કારણો શોધવામાં રહ્યા બસ બધા કારણો શોધવામાં રહ્યા બસ હું જ્યાં પણ ગયો ત્યાં અમસ્તો ગયો છું હું જ્યાં પણ ગયો ત્યાં અમસ્તો ગયો છું હવે ભોગવીશું પરિણામ બંને હવે ભોગવીશું પરિણામ બંને હવે ભોગવીશું પરિણામ બંને તમે ગાંઠવાળી હું કસતો ગયો છું તમે ગાંઠવાળી હું કસતો ગયો છું તમારા તરફ એમ ખસતો ગયો છું તરસતો ગયો છું કણસતો ગયો છું વિચારો બનીને તપ્યો અગળ્યો હું વિચારો બનીને તપ્યો અગળ્યો હું વિચારો બનીને તપ્યો અગળ્યો હું પછી શબ્દ થઈને ઉપસતો ગયો છું પછી શબ્દ થઈને ઉપસતો ગયો છું કણસતો ગયો છું લપસતો ગયો છું તરસતો ગયો છું ડોક્ટર મનોજ જોશી મન આ દરેક જાણીતા શાયરો તેમના સ્વમુખે તેમની કવિતાના પાઠ અમારા જલસોના સ્ટુડિયોમાં કરી ચૂક્યા છે કરાવી રહ્યા છે અને ખૂબ બધા કવિઓ અમારા મખમલ સેક્શનમાં છે
તમે પ્લીઝ એનો લાભ લેજો, તમને ખૂબ મજા પડશે. અને તરસતો ગયો છું, કણસતો ગયો છું, હું એ રીતે ખસતો ગયો છું. અને નઝીર દેખાયાની ગઈકાલે પુણ્યતિથિ હતી અને એમની પણ સરસ મજાની રચનાઓ અમારી એપ્લિકેશનમાં છે અને મને એમની આ બે પંક્તિઓ મારા હાથમાં છે. કહે છે કે ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે. ખૂબ જાણીતી પંક્તિઓ નાઝીર સાહેબની, કે ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે, સદાય દુઃખમાં મલકે મને એવા સ્વજન દેજે, ખિઝામાં પણ ન કરમાય મને એવા સુમન દેજે, ને હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા, હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા, કમળ બીડાય તે પહેલા ભ્રમરને ઉડ્ડયન દેજે. કવિઓ, કવિતા, આ ગીત સંગીત સાહિત્ય બધું જલસોમાં હમણાં જ ડાઉનલોડ કરી લો. જી, કવિ શ્રી ચિનુભાઈ મોદીનું એક ખૂબ ખૂબ સરસ લખેલું શૌનકભાઈની રચના. બિલકુલ. અને જે સમયની એકાદ લઈ લઈશું, હજી કેટલા વાગે? હા, 10 મિનિટ છે આપણી પાસે. અને એ પછી તમારી તમારા માટે જે ખાસ પેલી ફરમાઈશ, મારા સપનામાં આવ્યા હરી એવું કંઈક એ પણ છે. અને એક રાજા હતો, ના એક રાજા હતો, કિનારે શ્વાસમાં છલકાય છાની ગંધ તો છાની ગંધ તો ને બધે ચર્ચાય, ને બધે ચર્ચાય, આ સંબંધ તો શ્વાસમાં છલકાય છાની ગંધ તો કંઠથી છટક્યો ટહુ કો મોરનો, કંઠથી છટક્યો ટહુ કો મોરનો, ડાળ પરથી જો મળે અકબંધ તો ને બધે ચર્ચાય, ને બધે ચર્ચાય, આ સંબંધ તો શ્વાસમાં છલકાય છાની ગંધ તો. ભાર્ગવ પંડ્યા તમારા ભાઈ છે અને શૌનક, વી મિસ આ ફાધર વેરી મચ એટ ધીસ ટાઈમ, એવું એ લખી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ, વોટ અ ઇમોશનલ ફીડબેક. જેપી ત્રિવેદી, અદભુત સોંગ્સ ઓફ શૌનક પંડ્યા. અને એક જણ બહુ સરસ લખે છે, તરસતો ગયો છું, કણસતો ગયો છું, મોજ મોજ, આજે સપનામાં પણ શૌનકભાઈ આવવાના. જીગર આચાર્ય કહી રહ્યા છે, ભાવેશ વ્યાસની સતત ફરમાઈશ, મારા સપનામાં આવ્યા હરી. એક મારા સપનામાં આવ્યા હરી લઈ લઈ. જી બિલકુલ લઈ લઈ. અને તનિષ્ક આહુજા કહી રહ્યા છે, લવડ ઇટ, કેમ હિયર ફ્રોમ ઇન્સ્ટાગ્રામ, કીપ રોકિંગ, થેન્ક યુ વેરી 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 મચ. અને તમે આવ્યા છો એટલે જ મારે ખાસ કહેવું છે કે આપે છે દિલાસો ને વળી રંગમાં આપે છે,
આપે છે દિલાસો ને વળી રંગમાં આપે છે. આ સાંજની સોગાતની તાસીર જુદી છે. લક્ષ્મી ડુંગરિયાનો આ શેર અને એ સાથે મારા મહેફિલ વિશે વાત કરવી. શૌનકભાઈ આગળ વધીએ. જી વૈશાલી લેખડિયા, લાસ્ટ પ્રિયતુ, શૌનકભાઈ આ બધા મૂંઝવણમાં મૂકી દીધા છે શૌનકભાઈ ને, કે હવે આ સમય ઓછો ને. ઠીક છે, પૌલોમી આપણે 2-5 મિનિટ વધારી લઈશું, વાંધો નથી. પૌલોમી તમાકુવાલા કહી રહ્યા છે પ્રિય તું અહીંથી જવાની ગઈ. અને સુનિલ રેવર આપના ભાઈ ની ફરમાઈશ, વન ઓફ ધ બેસ્ટ કમ્પોઝિશન ઓફ શૌનક પંડ્યા, શ્વાસમાં છલકાઈ ચાની ગંધ તો ક્યા બાત. હા, ચિનુ મોદીની આ ફરમાઈશ ઉપર એમનો રિસ્પોન્સ. બહોત ખૂબ ડિયર સત્યન, એવું એ તમારી સિંગિંગ માટે. તારક શાહ, ખૂબ સુંદર એન્ડ ખૂબ બધા લોકો. હું અટકાવું, તમે શરૂ કરો. હળવે હળવે લાગ્યો ઢળવા, હળવે હળવે આવે અચાનક વળવા, કોઈ આવ્યું અચાનક મળવા, ચાલ્યો સૂરજ કોને મળવા, મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી, ઓ મને બોલાવી ઝૂલાવી વાલી કરી, મારા સપનામાં મારા મનની દ્વારિકાના સુબા, સામે મરકત મરકત તે તો ઉભા, મારા મનની દ્વારિકાના સુબા, મારા સુને લૂછો જરી, મને બોલાવી ઝૂલાવી વાલી કરી, મને બોલાવી ઝૂલાવી વાલી કરી. વાહ, રહી જાય છે કોઈ? વાહ ભાઈ વાહ, તમને વાલ કરવાનું મન થઈ જાય છે. અને રહી તો બધું બહુ જાય છે. તું મને એટલી બધી એટલી બધી એટલી બધી અને કંઈ ગમે કાળી એક જ છે ને. તું મને એટલી બધી એટલી બધી એટલી બધી એટલી કઈ ગમે, તું મને એટલી બધી એટલી બધી એટલી બધી એટલી કઈ ગમે, કે દુનિયા મૂકું હું એક તરફ તો તારું પલ્લુ નમે, તું મને એટલી બધી એટલી બધી એટલી બધી એટલી કઈ ગમે. પ્રેમનો દરિયો ઉછળે એવો જોજન જોજન પૂર, હોય પાસ તું બ્ર
બ્રહ્મ બ્રહ્માંડો લાગતા મને દૂર, પ્રેમનો દરિયો ઉછળે એવો જોજન જોજન પૂર, હોય પાસ તું બ્રહ્મ બ્રહ્માંડો લાગતા મને દૂર, સાવરે ખાલી મનમાં જાણે કોઈ કવિતા રમે, સાવરે જાણે મનમાં જાણે કોઈ કવિતા રમે, તું મને એટલી બધી એટલી બધી એટલી બધી એટલી કઈ ગમે. શૌનકભાઈ, છેલ્લી રચના પ્રિય તું અહીંથી જવાની કે પ્રિય લાસ્ટ પ્રિય તું, અને એજ ને પ્રિય તું થોડુંક અઘરું પડશે. તમે કહો ત્યારે આપણે પૂરું કરી દઈશું. ખેર ફરમાઈશું તો ખૂબ બધી છે. પ્રિય તું પછી જુઓ આ જાતને, કિરણસિંહ ચૌહાણની આ ગઝલ પ્લીઝ 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 શૌનકભાઈ ને કહો ને જીગરની ફરમાઈશ છે. જીગરભાઈ તમારી તો ઘણી બધી ફરમાઈશો પૂરી થઈ છે, હવે અટકો. જિગ્નેશ પંચાલ કહી રહ્યા છે, હેલો સર, આંખ સામે આંખ ને. મયુર વૈષ્ણવ, એક્સલન્ટ, જી ભરાયો. તારક શાહ, પ્લીઝ શૌનકભાઈ હળવે હળવે. તું મને એટલી બધી એટલી બધી તો ગવાઈ ગયું. સો યા પ્રિય તું, જય મહંત તમારા સુરતના છે સ્વરકાર, બહુ સુંદર સ્વરકાર સ્વરાંકન કરે છે, અને સુરતના જ કવિ છે, પ્રમોદાહી છે. યસ, હા પ્રમોદાહી. અને કદાચ એક એક ફરમાઈશ ખાસથી આવતી હતી, યામિની બેનની ગઝલ છે કદાચ. એ તો આપણે આપણા તું મને એટલી બધી ગમે યામિની બેનની જ છે. ઓકે, આવી ગઈ. બધાને મેં સાચવી લીધા છે, કોઈ વાંધો નથી. ખબર એક કોયલ છલાવી હો, ખબર એક કોયલ છલાવી, પ્રિય તું અહીંથી જવાની. મને એક રણ વચ્ચે પાવી, પ્રિય તું અહીંથી જવાની, પ્રિય તું અહીંથી જવાની. ફરમાઈશ હતી આપણે, બહુ લાંબુ થઈ જશે, લગભગ બધી આવી ગઈ બરાબર ને. છતાં છતાં આ જરાક મારા તરફથી છેલ્લી એક આટલી રિક્વેસ્ટ રાખો, તો તમારું મન ગમતું, તમને જે ગમતું હોય. મને આશિષભાઈ નું એક કમ્પોઝિશન બહુ ગમે છે વર્ષોથી, ત્યાંથી આપણે પૂરું કરી. કાળી બે એક રાજા હતો, ઓકે. જે રીતે જામ્યો છે ભાવિન ગોપાણીના શેરથી શરૂઆત કરી હતી, અને હજી જતા જતા મને એમની બે પંક્તિઓ મળે છે કે આખરે તે જ રોમાંચ આપી ગયો, આખરે તે જ રોમાંચ આપી ગયો જે લખાયો હતો શબ્દ ગભરાઈને. આ શબ્દો અને આ સંગીત તમારા સુધી આવો જ રોમાંચ પેદા કરતા હશે, આ વમળો તમારા સુધી પણ તમારા ત્વચાના અનેક થરમાં ઉતરતા હશે એવી આશા રાખીએ છીએ. અને હવે આ આખે આખા કાર્યક્રમની, આખી આખા ઉપક્રમની છેલ્લી પ્રસ્તુતિ, આશિષભાઈનું સ્વરાંકન, બરકત વીરાણી દેખાય. એક રાજા હતો, એક રાણી હતી,
એક રાજા હતો એક રાણી હતી, એ તો તારી ને મારી કહાણી હતી. એક રાજા હતો એક રાણી હતી, એક રાજા હતો એક રાણી હતી. ક્યાં હું ભૂલો પડ્યો એ ખબર ના પડી, ક્યાં હું ભૂલો પડ્યો, ક્યાં હું ભૂલો પડ્યો એ ખબર ના પડી, ક્યાં હું ભૂલો પડ્યો એ ખબર ના પડી. મારી તો વાટ આખી અજાણી હતી. એક રાજા હતો એક રાણી હતી, જિંદગીના મેં દિવસો જ ખર્ચા કર્યા, જિંદગીના મેં દિવસો જ ખર્ચા કર્યા, જિંદગીમાં બીજી ક્યાં કમાણી હતી. એક રાજા હતો એક રાણી હતી, એ તો તારી ને મારી કહાણી હતી. એક રાજા હતો ઓ એક રાણી હતી, એક રાજા હતો એક રાણી હતી, એક રાજા હતો એક રાણી હતી, એક રાજા હતો. વાહ 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 વાહ. અને બસ આટલું જો હું ભૂલ ના કરતો હોય, આ જલન માત્રીના શબ્દો બરકત વિરાણી બેફામના શબ્દો. અને આજે છે શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ, અને એ એમની ચાર પંક્તિઓથી આ મહેફિલને આપણે અહીંયા આટોપી લઈએ. તો એ લખે છે કે પડઘાતી એક શબ્દની અણબૂજ વાત છું, પડઘાતી એક શબ્દની અણબૂજ વાત છું, ભણકારા કહી રહ્યા છે હજી હું હયાત છું. અને બેરંગ થાઉં એવું નથી પોત ઓ સમય, બેરંગ થાઉં એવું નથી પોત ઓ સમય, નિરખીલે ગર્વથી કે પટોળાની ભાત છું. વાહ. ગુજરાતી ભાષાનો, સંગીતનો, સાહિત્યનો નો આ રંગ, આ ભાત એટલે પટોળાની ભાત. જલસો મહેરબાની કરીને ડાઉનલોડ કરી લો, તમને ખૂબ મજા પડશે. તમારી ભાષા સાથે, તમારી માતૃભાષા સાથે સંકળાવાનો ગર્વ અને ગૌરવ પેદા થાય એવું એવું દરેક તત્વ તેમાં મોજૂદ છે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે. આખે આખું સેશન તમને ટૂંક સમયમાં જલસો મ્યુઝિક એપના અમારા હેન્ડલના યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ અને અમારી એપ્લિકેશનમાં પણ જોવા સાંભળવા મળશે. થેન્ક યુ વેરી મચ ફોર જોઇનિંગ અસ, અને ખૂબ 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 આભાર શૌનકભાઈ, સત્યનભાઈ, દર્શનભાઈ અને સતીશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. શૌનકભાઈની તબિયત ઘણી નાદુરસ્ત છે, છતાં એ માત્ર ને માત્ર આ કાર્યક્રમ માટે અહીં આવ્યા છે. અમે અત્યંત આભારી છીએ. થેન્ક યુ સત્યનભાઈ, દર્શનભાઈ, સતીશભાઈ, આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આવજો આવતા શનિવારે ફરીથી કોઈક નવા કલાકાર સાથે અને કોઈક નવી દિશામાં ગુજરાતી સંગીતનું અજવાળું શોધીને તમારા તરફ લઈને ફરી મળીએ છીએ. આવતા શનિવારે 8 વાગે જલસો ઉપર જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન મળીએ છીએ.